सय नाटण बलवास चार गुरु बिनाना संशय नाटण बलवास चार एवो भूपत रचने तमें जानी ले जो पान बाई पसी जानू रहे नए काने भूपत रचने तमें जानी ले जो पान बाई पसी जानू रहे नहीं काये ओदरे सगला मटे जाए भूपत रे रस में तुम्हें जानी ले जो पान बाय अलपस जानू रहे नए काय आ वाणीना शब्दों महासती गंगा सती ना से जने पानबाई ने लक्ष्य में राखी अने आ जगतना तमाम जिज्ञासु ने एक शान करी से के ये जिज्ञासु जन आ जगत में अनेक प्रकार ना जे रस से एमा पांच जे रस से ने या जगतना तमाम जीव माटे मुख्य रस छे अने ई छे शब्द स्पर्श रूप रस ने गंध आ रस आ पांच विषय छे ने ई रस छे आमां दरेक रस आवी जाय छे तो ए मारा जिज्ञासु भाई बहनो આનાથી એક રસ છે ને એ રસ છે ને અવલૌકિક રસ છે અને ઓલા બધા રસ છે ને એ લૌકિક છે તો આ જે અવલૌકિક રસ છે ને એ ગુપ્ત ગુપ્ત છે એ જાહેર નથી એ દરેકના જીવનમાં નથી હોતો તો ઈ રસ ને જાણવાની જરૂર છે અને ઈ રસ છે ને ઈ આત્મરસ છે અને બીજા બધા જે રસ છે ને એ જીવભાવના રસ છે અને આવો જે આત્મભાવનો રસ છે એને જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું બાકી નથી રહેતું અને બીજા જે રસ છે ને એમાંથી જે આનંદ મળે છે ને એ વિનાશી આનંદ છે એ ક્ષણિક આનંદ છે એ વિનાશી આનંદ હોય છે અને આ ગુપ્ત રસનો જે આનંદ એવો છે એ અવિનાશી આનંદ છે અને એના ઓધ એટલે કે આપણા જીવનમાં નો હમાય ને એવો આનંદ
એવો અખંડ આનંદ. તો અખંડ એટલે જેનું ખંડન જ ન થાય, જેનો નાશ જ ન થાય, આવો જે વિનાશી અખંડ આનંદ છે ને એ વર્તે. અને એના વોધ આ જીવનમાં વર્તાણા કરે, આવા આનંદની પ્રાપ્તિ થાય. અને તમારા જીવનમાં જે સંશય હોય ને તોય સેજે, એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કર્યા વિનાના દરેક સંશય છે ને એ સેદાઈ જાય છે. તો જીવનમાં મોટામાં મોટો જે સંશય એ છે કે હું જીવ છું, એ સંશય એવો છે કે હું આર્યનભાઈ છું, હું ભવદીપ છું, હું અવધ છું, હું અભય છું, આવા સંશય છે. આની સિવાયના ઘણા સંશયો જીવનમાં હોય છે, પણ આ નામનો સંશય છે ને એ મોટામાં મોટો સંશય છે. એ સંશય એ સેજે મટી જાય. પણ ક્યારે? કે આ ગુપ્ત રસને જાણ્યા પછી. તો જરૂર છે આ ગુપ્ત રસને જાણવાની. તો આ ગુપ્ત રસ છે એનો જે ખેલ છે, એની જે ગુપ્તતા છે એ સામાન્ય બુદ્ધિ નથી જાણી શકતી. સામાન્ય પ્રકારનું જે જ્ઞાન છે, સામાન્ય પ્રકારની જે બુદ્ધિ છે એ ન જાણી શકે. એને જાણવા માટે જો કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોત્તરી એવા સદગુરુના જ્ઞાનની જરૂર છે તો જાણી શકાય, નહીં તો ન જાણી શકાય. સુરવીર થઈને તમે ચડો સંગ રામે પનબાઈ, એ માયનું મન ફરી ઉભું ન થાય. સુરવીર થઈને સંગ રામે ચડવું પનબાઈ, માયનું મન ફરી ઉભું કેવળ એ ભક્તિ એ તમે એમાં જ પામો ને, કેવળ ભક્તિ તમે એ એમાં જ પામો મરણ સે જે મટી જાય. એવો ગુપ્ત રસને જાણી લેજો પાનબાઈ, એ પછી જાણવું પડે નહીં બીજો કાન. તો આનો અર્થ એવો છે કે જો આ ગુપ્ત રસને જાણવો હોય તો સુરવીર બોલવું પડે. આમાં કાયરનું કામ નથી. તો સુરવીર એને કહેવાય જે પોતાની અંદર રહેલા જે ષડરિપુ છે એને અણી નાખે, એ હાસો સુરવીર છે. આ વ્યવહારિક દિશાની સુરવીરતા એમાં કામ નથી કરતી.
આ બહારના શત્રુ નથી હણવાના, આ તો અંદરના શત્રુને હણવાના છે, અને એમાં આ હથિયાર ન આવે, એમાં જ્ઞાનના હથિયાર આવે. અને એ હાસો સંગ્રામ છે. આપણે સંગ્રામ ખેલીએ છીએ, સંગ્રામ કરીએ છીએ, પણ એ બધા ખોટા સંગ્રામ છે, જે જગતના સંગ્રામ છે, સંસારના સંગ્રામ છે, એમાં આપણે લડી જ રહ્યા છીએ. એ સંગ્રામ હાવ ખોટા છે, એ હાસી સુરવીરતા નથી. પણ જે આપણી અંદર જે સહશત્રુ છે, જે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, આને જો હણી નાખો તો જે માયલું એટલે કે આ દેહની અંદર આવેલું જે મન છે ને, એ ફરીથી ઊભું ન થાય, એટલે કે એ મન છે ને એ અમન બની જાય. અને ત્યારે જ કેવળ ભક્તિ છે ને એને પામી શકાય. તો કેવળ ભક્તિ એટલે, કેવળ ભક્તિ એને કહેવાય કે જે દ્વૈતપણા રહિત. તો હું અને મારો ભગવાન એ કેવળ ભક્તિ નથી, એ તો દ્વૈતભાવ વાળી છે. પણ જે આત્મા અને પરમાત્માનો જે યોગ થઈ જવો ને, દ્વૈતભાવ જે ટળી જવો ને, એ કેવળ ભક્તિ છે. અને એ ભક્તિને પામી જવાય, આવી ભક્તિને પામી જવાય, ત્યારે જે જન્મ અને મરણની જે કલ્પના છે ને એ મટી જાય, એટલે કે જે જન્મ મરણ છે ને એ ટળી જાય. અને એના માટે કોઈ બીજી પ્રવૃત્તિ કરવી પડે એવું ક્યારેય ન બને. આવી ભક્તિ જેના જીવનમાં આવી જાય ને, એને બીજી કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી પડે, એ સહેજે સહેજે મટી જાય જન્મ મરણ. એને ટાળવા ન પડે, એને મટાડવા ન પડે. અરે પણ કંસનાથ મેડી નાખો પડળ પણ સરંગી પાર જણાયા પ્રપંચનાથ મે તોડી નાખો પડળ પણ બાય તો પસરંગી પાર જણાયા જથારથ એ પદને એ જાણ્યા પછી મનમાં જથારથ એ પદને એ જાણ્યા પછી મનમાં એવો ભાવ કુભાવ મનમાં ભૂપત રસને તમે જાણી લેજો પાનમાં એ પછી જાણવું રહે નહીં. તો આનો અર્થ એવો છે કે જેને દરેક સંતો, દરેક શાસ્ત્રો પ્રપંચ કહે છે, તો પ્રપંચ એને કહેવાય કે જે હોય નહીં અને બતાય, એને પ્રપંચ કહેવાય. જેને ભવાય કહેવાય, હોય નહીં બતાય, કાકામાં કાકા એવું કાંઈ હોય નહીં પણ કાકામાં કાકા એવું લાગે,
એમ સાંજવાનું જળ હોય નહીં પણ જળ છે એવું લાગે. જગતમાં જગત એવું કઈ હોય નહીં પણ જગત એવું બતાય, આને પ્રપંચ કહેવાય. પ્રપંચ એટલે ખોટું, જેનું હોવું સત્ય ન હોય. આજે બતાય ને કાલે ન હોય, આને પ્રપંચ કહેવાય. અને આ પ્રપંચ છે ને પાંચ વિષયનો જ છે, અને એ પાંચ વિષય છે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ. આ પાંચ વિષય જ પ્રપંચ છે. એના જે પડલ છે એ તોડી નાખો, એટલે કે એને તમે જાણી લો તો પસરંગી પાર જણાય. એટલે કે આ પાંચ વિષય છે ને એ જ પસરંગી છે, અને એનાથી પર સ્થિતિ થઈ કહેવાય. અને જાણ્યા પછી, અને આ તમારું જે યથાર્થ એટલે કે યથાર્થ એને કે જેમ છે તેમ તમારું પોતાનું પોતાપદ, તમારું સ્વસ્વરૂપ એ જાણ્યા પછી તમારા મનમાં જે ભાવ અને કુભાવ છે ને, જે અનુકૂળતા છે, જે પ્રતિકૂળતા છે, જે સુખ છે, જે દુઃખ છે, એના જે ભાવ છે ને, મનમાં જે છા કરે છે ને, એ સદાને માટે મટી જાય. અરે મેદાનમાં હવે તમે મામલો મસાવો મન બાય, ભજન કરો ને ભરપૂર મેદાન મારે હવે તમે મામલો મસાવો મન બાય, ભજન કરો ને ભરપૂર ગંગારે સતીએ એજી બોલ્યા મન બાય, ગંગારે એવા કુપત રચને તમે જાણી લેજો મન બાય, એ પછી જાણવું રહે નહીં. ઉધરે આનંદ ના એ કાયમ રહે પન બાય, અને સહેજ સંશય સગળા મટે જાય. એવો ગુપત રસને તમે જાણી લેજો મન બાય, આ તત્વને પામવા, આ ગુપ્ત રસને જાણવા માટે તમારે મેદાનમાં આવવું પડશે. તો મેદાનમાં આવવું એટલે આ રસ્તાને અપનાવવો પડશે. આ રસ્તાને અપનાવવા માટે બીજા દરેક બાબતના જે રસ છે ને એને મૂકી દેવા પડશે. અને મામલો મસાવો એટલે આનો જ અભ્યાસ સદાને માટે રાખવો પડશે. અને ભજન કરો ભરપૂર એટલે ભજનનો જે અર્થ છે, માળા લઈને બેસી જવું કે રામ સાગર લઈને બેસી જવું ભજન ગાવા, એ ભજન નથી. પણ આ વ્યવહારિક દિશાના ભજન છે. તો પારમાર્થિક દિશાનું ભજન એ છે, ભજન એટલે યાદ, યાદને જ ભજન કહેવાય.
तो सतत स्वरूप नी यादी ईज भजन से, तो ई यादी भरपूर एटले हर पळ रहेवी जोईए। तो गंगा सती कहे छे के तमे तमारा जीवन माथी निर्मल एटले मल रहित पवित्र नूर वर्षावो। तो नूर नो अर्थ प्रकाश थाय छे। तो तमारा जीवन माथी पवित्र अने शुद्ध प्रकाश वर्षावो, तो तमारी स्थिति, तमारी याद तमारा स्वस्वरूप में से। सद्गुरु भगवान की जय।